નમસ્કાર બાળકો, શાંત કૃપા પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ એક સામાન્ય જ્ઞાન મારી શાળા, ગઈકાલના આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા છે કે મારી શાળા એટલે કે આપણી પોતાની શાળા, અને એ શાળા વિશે આજે આપણે આગળનો જે આગળનો વિડીયો જોયા છે એની પાછળના જે મુદ્દા આપ્યા છે, અહીંયા બોર્ડ ઉપર લખ્યા છે, એમાં આપણે ટૂંકમાં સંમત મેળવશું. તો ચાલો બાળકો, આજે આપણે જોશું કે મારી શાળા. તો આપણે આગળના વિડીયોમાં જોયું કે મારી શાળાનું નામ છે સંત કૃપા વિદ્યાલય, અને આપણે ધોરણ એકમાં ભણીએ છે. તો એની અંદર વર્ગ શિક્ષકનું નામ હતું, તો બીજું શાળાનો સમય હતો, આપણે કેટલા વાગે આવે છે અને કેટલા વાગે રજા પડે છે, તો એ જોયું. હવે આ વિડીયોમાં આપણે જોવાનું છે કે શાળાની અંદર આપણે કઈ કઈ ભૌતિક સુવિધા હોય તો આપણને ભણવાની મજા આવે છે. તો આપણે જોશું મારી શાળામાં પહેલું જ છે, અહીંયા આપ્યું છે બાર. ચાલો, આપણી સ્કૂલ સરસ હોય, બહુ સરસ એનું આપણને આવતાની સાથે શાળા ગમે, તો કઈ રીતે બાળકોને શાળા ગમે છે? તો મેઇન વસ્તુ કે મુખ્ય વસ્તુ એ છે કે શાળાની આગળ બાગ બગીચો હોવો જોઈએ. કારણ કે આપણને બાળકોને બાગ બગીચો એટલે કે ફૂલો પ્રત્યે ખૂબ લગાવ હોય છે, અને ફૂલોની સુગંધો બધાને ગમે છે. આપણે સામાન્ય જ્ઞાનમાં ફૂલો વિશે સમજ્યું છે, અને ફૂલોના નામ પણ આપણે જોયા છે. તો ગુલાબ હોય, ગલગોટા હોય, બારમાસી હોય, ચંપો હોય, કરણ હોય, તો દરેક ફૂલો છે એ આપણી શાળા હોય કે ઘર હોય, આપણું મોટું ઘર બનાવ્યું હોય મમ્મી પપ્પાએ, પણ એની આગળ જો બાગ બગીચો ન હોય તો ઘર પણ કેવું લાગે? તો અહીંયા આવ્યું છે કે શાળાની અંદર પણ બાગ બગીચો હોવો જરૂરી છે. તો પહેલો અહીંયા મુદ્દો છે કે શાળામાં બાગ બગીચો હોય તો બાળકોને ચોક્કસ ભણવાનું, અને ફૂલોને જોઈને તો ફૂલો કેવા હસતા રહે છે એમ બાળકોને પણ ફૂલોને જોઈને હસતા રહેવાનું મન થાય છે. બીજો લઈએ મેદાન. ચાલો બાળકો, કેટલાક બાળકોને તો મેદાન જોઈને પણ સ્કૂલ ખૂબ ગમતી હોય છે. તો મેદાનની વાત કરીએ તો આપણી શાળા હોય, શાળા ખૂબ મોટી હોય, પણ મેદાન રમત માટે મેદાન ન હોય તો આપણને કઈ રીતે ચાલે? તો મેદાનની અંદર બાળકોને રમવાની મજા આવે, અને મોટું મેદાન હોય તો એની અંદર કબડ્ડી રમી શકે, ખો ખો રમી શકે, વોલીબોલ રમી શકે, એટલે કે શાળામાં મેદાન બહુ ખૂબ જરૂરી છે. તો આપણી શાળાની અંદર ભાગ પણ છે, બીજું મેદાન પણ વિશાળ છે. ત્રીજું જોઈએ પરબ. ચાલો બાળકો, પરબ કોને કહેશું? તો આપણે જ્યાં પાણી પીવા માટે જઈએ છીએ, નળ પાસે જઈએ છીએ, અને આપણે પાણી બોટલો ભરવા જઈએ છીએ, તો એ પાણી જ્યાં આપણે નળ પાસે જઈએ છીએ એને પરબ કહેવામાં આવે છે. એટલે પાણી ભરવાનું જે નળ મૂક્યા છે, અને આપણે બધા રિસેસ પડે છે ત્યારે આપણે પાણી પીવા જઈએ છીએ, તો એ પાણીને જ્યાં આપણે પીવા જઈએ છીએ તો પાણીની ક્યારી બનાવી છે, તો એ પાણીને આપણે શું કહીએ છીએ? પરબ કહેવામાં આવે છે. તો આપણી શાળામાં પરબ પણ છે, બરાબર. આગળ છે વર્ગખંડ. ચાલો, વર્ગખંડ કોને કહીશું? તો વર્ગખંડ એટલે જ્યાં આપણે સ્કૂલમાં આવીએ છીએ અને આપણે પોતાના ક્લાસરૂમમાં બેસીએ છીએ, જે આપણો ક્લાસ છે, તો જે ભણીએ છીએ આપણે, શિક્ષકો આપણને ભણાવે છે, એ આખા રૂમને આપણે શું કહેવામાં આવે છે? વર્ગખંડ કહેવામાં આવે છે. તો વર્ગખંડ કેવો હોવો જોઈએ? તો વર્ગખંડ એ હવા ઉજાસ એટલે કે હવા આવતી જતી હોવી જોઈએ, પછી રૂમની અંદર પંખા હોવા જોઈએ, સરસ મજાનો બ્લેકબોર્ડ હોવો જોઈએ, તો આપણને બાળકોને ગમે. કારણ કે બાળકોને હંમેશા કેવું ગમતું હોય કે સરસ મજાનો બોર્ડ હોય, સરસ મજાના પંખા, ઉનાળામાં ગરમી લાગે તો પંખા ચાલે, અને બારી હોય, હવા ઉજાસ હોય, તો બાળકોને ખૂબ સરસ ગમે છે. આપણી સ્કૂલમાં પણ આવું ક્લબ છે. બીજું છે સભાખંડ. ચાલો, સભાખંડ કોને કહેવાય? છે આપણે પ્રાર્થના કરવા માટે હોલમાં જઈએ છીએ તો એને પ્રાર્થનાખંડ પણ કહેવાય છે, અને સભાખંડ પણ કહેવામાં આવે છે. જ્યાં આપણે સવારે ભગવાનને યાદ કરવા માટે પહેલાં આપણે પ્રાર્થના કરીએ છીએ, તો પ્રાર્થના માટે જે ખંડમાં બેસીએ છીએ, જે ક્લાસમાં આપણે જે ખંડમાં બેસીને પ્રાર્થના કરીએ છીએ એને સભાખંડ કહેવામાં આવે છે, અને બીજા અર્થમાં એને પ્રાર્થનાખંડ પણ કહેવામાં આવે છે. આગળનું જોશું ઓફિસ. ઓફિસ, તો ઓફિસ પણ આપણે સ્કૂલમાં હોય છે, અને ઓફિસમાં કોણ બેસે છે? આચાર્ય સાહેબ. તો બધા બાળકોને ખબર છે કે આપણે બધા ક્યાં બેસીએ છીએ? આપણા વર્ગખંડમાં બેસીએ છીએ, અને ટીચરો ક્યાં બેસે? તો સ્ટાફ રૂમમાં બેસે છે. પણ ઓફિસની અંદર કોણ બેસે છે? આચાર્ય સાહેબ. અને બધાને ખબર હોવી જોઈએ
અને નવમી સર એ આચાર્ય છે અને આચાર્ય એ ઓફિસમાં બેસે છે એટલે આપણે સ્કૂલમાં ઓફિસ પણ ચાલે બીજું છે પુસ્તકાલય પુસ્તકાલય ક્યાં હોય તો જ્યાં પુસ્તકો રાખવામાં આવે છે અને જ્યાં પુસ્તકો રાખવામાં આવે છે બધા પુસ્તકો વાંચવા માટે જે પુસ્તકો લાઇબ્રેરી કહેવી છે તો એને આપણે ગુજરાતીમાં પુસ્તકાલય કહેવામાં આવે છે તો આપણે આ મુદ્દા છે તો આપણી શાળાની અંદર ભાગ છે તો તમારે એ જોવાનું છે તો હા ભાગ હોય તો હા ભાગ છે બીજું છે મેદાન છે તો હા મેદાન પણ છે પાણી પીવા માટેની પરબ છે હા બીજું છે વર્ગખંડ આપણે બેસવા માટે વર્ગખંડ ખરો કે આપણે ઝાડ નીચે બેસીએ તો આપણે વર્ગખંડની અંદર બેસીએ એટલે વર્ગખંડ કોણ છે બીજું છે સભાખંડ એટલે પ્રાર્થનાખંડ માટે પ્રાર્થના કરવા માટે ખંડ છે તો હા તો એ પણ સભાખંડ કહેવામાં આવે છે અને બીજું છે ઓફિસ તો આચાર્ય સાહેબની ઓફિસ હોય છે બીજું છે પુસ્તકાલય પુસ્તકો રાખવા માટે પુસ્તક વાંચવા માટે જે આપ્યું હોય એને પુસ્તકાલય કહેવામાં આવે છે તો આપણે આ મારી શાળાની અંદર બીજું ઘણું બધું આવે છે જે આપણી શાળાની અંદર જોવા મળે છે અને શાળાની અંદર બીજું છે રમકડા છે બાળક આપણને કેવી શાળા ગમે તો આપણને રમત ગમતના સાધનો હોય પછી રમવા માટેના સાધનો હોય હિંચકો હોય ઝૂલો હોય બધું આપણી શાળાની અંદર ઉપલબ્ધ છે તો બાળકો આપણે આજે આ મારી શાળાની